કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય સામાન્ય જ્ઞાન પાઠ 25 હોશિયાર સમજુ બાળક થાઓ। અગાઉ આપણે 24 પાઠ ભણી ગયા, હવે આજે ભણીશું 25 હોશિયાર સમજુ બાળક થાઓ। અહીં અલગ અલગ ક્રિયાઓ આપેલી છે, એમાં આપણે કઈ રીતે આપણી હોશિયારી દાખવવી એ વિશે લખાયું, એ રીતે આપણને પ્રશ્ન પૂછ્યા છે। એમાં સાચા બે ઓપ્શન આપેલા છે, એમાંથી જે સાચો આવતો એના સામે રાઈટનું નિશાન કરવાનું છે। નીચે આપેલી દરેક પરિસ્થિતિમાં હોશિયાર બાળક થવા માટે તમારે શું કરવું જોઈએ, સાચા વિકલ્પ સામે નિશાની કરવાની। ચલો જોઈએ। એક, તમારે કોઈ વસ્તુ કાપીને ટૂંકી કરવાની જરૂર હોય ત્યારે તમે શું કરો, બે ઓપ્શન આપે। તમે રસોડામાંથી ચપ્પુ લાવીને જાતે કાપવી જોઈએ, આ સારું કહેવાય, આ સારો હોશિયાર બાળક આવું કરે। કે પછી આ બીજું વાક્ય, તમારે વડીલને તે કાપીને ટૂંકી કરવા કહેવું જોઈએ, આમાં કયું હોશિયાર બાળક કરી શકે, તમારે વડીલને કાપીને ટૂંકી કરવા કહેવું, એ જ હોશિયાર સમજુ બાળક કરી શકે છે। આપણે જાતે કાપીએ તો ઈજા થાય છે, ચિત્ર દરમિયાન બતાવ્યું છે ને, ઈજા થાય। હોશિયાર બાળક મમ્મી પપ્પાની મદદથી જે વસ્તુ એટલે કે ચપ્પુ જેવી વસ્તુને કાપવા માટે કહે છે। તો આપણે ખમા રાઈટ કરીશું। આગળની ક્રિયા જોઈએ શું છે, તમને છીંક આવે ત્યારે, અહીં છીંક આવે બતાવ્યું છે ને, તમારે કોઈનું ધ્યાન રાખ્યા સિવાય છીંક ખાવી, આ સારું કહેવાય નહીં। પછી આગળ શું છે, માફ કરજો કહી તમારા હાથ રૂમાલનો ઉપયોગ કરવો જોઈએ, સમજુ બાળક આવું કામ કરે। તો સમજુ બાળક સારું કામ કર્યું હોય એના સામે રાઈટ કરવાની, છીંક આવે તો આપણે એમ કહેવાય માફ કરજો કહી અને રૂમાલ આપણા મોં પર થાકી દેવો। તમારા પપ્પા તમારા માટે નવી સાયકલ લાવે છે ત્યારે આપણે શું કરીશું જોઈએ, તમારે તે કઈ રીતે કાર્ય કરે છે તે જાણવું જોઈએ, પછી તેના પર સવારી કરવી જોઈએ, અથવા તમારે તરત જ તેની સવારી કરવી જોઈએ। હોશિયાર સમજુ બાળક શું કરશે, તરત બેસી જશે જોયા વગર કઈ રીતે ચાલે છે શું છે અને ના, હોશિયાર બાળક શું કરશે, તે કઈ રીતે કાર્ય કરે છે, કઈ રીતે આપણે એના પર સવારી કરીને ચાલીશું, ક્યાં કઈ ક્રિયા કરી શકાય એ હોશિયાર બાળક કરે તો ક આવશે। તમારે કઈ રીતે કાર્ય કરે છે તે જાણવું જોઈએ પપ્પા જોડે, અને પછી જ તેના પર સવારી કરવી, ક વાળા બોક્સમાં રાઈટ કરીશું। આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, શું છે, તમે એકલા ઘરે છો ત્યારે કોઈ અજાણી વ્યક્તિ ફોન ઉપર તમારું સરનામું પૂછે ત્યારે આપણે શું કરીશું, ચલો જોઈએ। તમારે ફોન મૂકી તરત જ માતા પિતાને જાણ કરવી, અથવા તમારે તેનું તમારું નામ સરનામું આપવું। હોશિયાર બાળક હોય તો શું કરે, મમ્મી પપ્પાને કહે કે આપણે ફોન ઉપર એડ્રેસ કે પોતાનું સરનામું અપાય નહીં, તો હોશિયાર બાળક શું કરશે, તમારે ફોન મૂકી તરત માતા પિતાને જાણ કરવી જોઈએ, એ વાળા બોક્સમાં આપણે રાઈટ કરીશું। અહીં સારી ક્રિયા હોય હોશિયાર બાળક જે કામ કરી શકતો એમાં જ આપણે રાઈટની નિશાની એટલે કે સાચાની નિશાની કરવાની છે। તમે બગીચામાં રમો છો ત્યારે મિત્રને ઈજા થાય છે ત્યારે તમે શું કરશો, તમારે તરત જ વડીલને જાણ કરવી જોઈએ કે જેથી તમારા મિત્રને યોગ્ય સારવાર કરાવી શકાય, અથવા તમારે ત્યાંથી ભાગી જવું અને કોઈને કંઈ તેના વિશે કશું ન કહેવું, એ સારું કહેવાય કે મમ્મી પપ્પાને અથવા વડીલ એટલે કોઈ મોટાને સારવાર જાણ કરી અને તેમ આપણા મિત્રની સારવાર કરાવી। તો હોશિયાર બાળક શું કરે, તમારે તરત જ વડીલને જાણ કરવી જોઈએ કે જેથી તમારા મિત્રની યોગ્ય સારવાર કરાવી શકાય, તે વાળા બોક્સમાં આપણે રાઈટ કરીશું। આગળની ક્રિયા જોઈએ, તમારા પડોશીના ઘરમાં ધુમાડો બહાર આવી રહ્યો હોય ત્યારે આપણે શું કરીશું તે જોઈએ, તમારે તરત જ તમારા પડોશીના ઘર તરફ જવું જોઈએ, એના ઘરે જઈશું, તમારે વડીલને જાણ કરવી જોઈએ અને મદદ માટે સંકટ સમયનો નંબર ફોન કરાવવો જોઈએ। આપણે એના ઘરે જઈને કશું કરી ના શકીએ, પણ આપણે કોઈ મોટા જોડે ફાયર બ્રિગેડ એટલે લાઈ બંબાવાળાને બોલાવી અને ફોન કરાવવો જોઈએ। તો હોશિયાર બાળક શું કરશે, તમારે વડીલને જાણ કરવી જોઈએ અને મદદ માટે સંકટ સમયના નંબરનો ફોન કરવો જોઈએ। હવે આગળ જોઈએ, તમારા વિસ્તારમાં મૂકેલી મોટરસાયકલનું લોક અજાણી વ્યક્તિ ખોલવાનો પ્રયત્ન કરી રહ્યો એટલે કે ચોરી કરી રહ્યો, તો આપણે શું કરીએ છીએ જોઈએ, તમારે તે દ્રશ્ય જોઈ ગભરાઈ જવું જોઈએ, અથવા તમારે તરત જ વડીલને જાણ કરવી જોઈએ। આમાં હોશિયાર બાળક શું કરશે, તમારે તરત જ વડીલને જાણ કરવી જોઈએ, આ હોશિયાર બાળકની તે કહેવાય, તો આપણે એક બોક્સમાં રાઈટ કરીશું। આ પાઠ દરમિયાન આપણે સારા બાળક બનવું હોય તો આપણે કઈ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ તે વિશે શીખવાડેલ છે।
તો અહીંયા પાઠ પૂરો થાય છે. આ પાઠ દરમિયાનનું આપણે હોમવર્ક એટલે કે લેસન મેળવી લઈએ. આપણે પહેલાં લખીશું સામાન્ય જ્ઞાનની નોટમાં પાઠ પચીસ, જેમ અગાઉ આપણે લખ્યા પાઠ 24 સુધી, એમ લખીશું પાઠ 25. હોશિયાર સમજુ બાળક થાવ, હોશિયાર સમજુ બાળક થાવ એ લખી અને નીચે સરસ સુંદર અક્ષરે હેડિંગ મારીશું. નીચે આપેલી દરેક પરિસ્થિતિમાં એ હેડિંગ મારીશું. પછી એક નંબર કંઈક ક અને ખ લખીશું, એક સવાલ ક અને ખ નીચે જવાબ લખીશું અને સાચું હોય એના ખાનામાં રાઈટ કરીશું. એ રીતે 1, 2, 3, 4, 5, 6 અને 7 સાથે સાત ક્રિયાઓ લખીશું. ક ખ લખીશું, સાચા જવાબમાં રાઈટનું નિશાન કરીશું અને કોઈ ભૂલ ન પડે તેનું ખાસ ધ્યાન રાખીશું. હોમવર્ક દરરોજ ને દરરોજ કરીશું. તો આવજો વિદ્યાર્થી મિત્રો.